ગુજરાતી ક્વિઝ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મિત્રો આઈસીસી એવોર્ડ 2023. ઓકે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી દ્વારા 24 જાન્યુઆરી 2024 રોજ વર્ષ 2023 માટેના પુરસ્કારોની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. ઓકે, 2023ના એવોર્ડ છે મિત્રો, પરંતુ 2024માં એની જાહેરાત કરવામાં આવી છે. આઈસીસી એ એવા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે જેઓને વર્ષ 2023 માટે વિવિધ કેટેગરીમાં એવોર્ડ મળવા પાત્ર છે. પહેલા મિત્રો આપણે બધી માહિતી થોડીક લઈશું અને ત્યારબાદ ઓનલાઈન પ્રશ્નો છે, આ બધા જ પ્રશ્નો તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે. ઓકે, આવનાર કોઈ પણ એક્ઝામ માટે તમને ઉપયોગી બનશે. તો આઈસીસીની મિત્રો આપણે થોડીક માહિતી લઈએ. તેની સ્થાપના થઈ હતી મિત્રો 15 જૂન 1909. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? દુબઈ, એટલે કે સંયુક્ત આરબ અમીરાત, UAE. હાલના મિત્રો CEO કોણ છે? જોફ એલાર્ડિસ છે. અધ્યક્ષ હાલના છે ગ્રેગ બાર્કલે. અને કુલ મિત્રો કેટલા સભ્ય દેશો છે તેમાં? 108 જેટલા સભ્ય દેશો જોડાયેલા છે. આઈસીસીનું મિત્રો જૂનું નામ શું હતું? ઇમ્પીરિયલ ક્રિકેટ કોન્ફરન્સ. ઓકે, જે મિત્રો 1965 એનું નામ બદલીને કરવામાં આવ્યું હતું, ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ. ત્યારબાદ 1989ની અંદર તેનું નામ બદલીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે હાલનું આઈસીસી રાખવામાં આવ્યું છે. ઓકે, વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મિત્રો જોઈશું ઓનલાઈન પ્રશ્નો. આ બધા જ પ્રશ્નો મિત્રો તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે. એમાં ભારતના જેટલા પણ ખેલાડીઓને આ એવોર્ડ આપવામાં આવ્યો છે એ તમારા માટે સ્ટાર કરીને એટલે કે મોસ્ટ ટાઈમ બી રહેશે. ઓકે, આઈસીસીની સ્થાપના મિત્રો કયા વર્ષમાં થઈ હતી? 1909 થઈ હતી. હાલના મિત્રો આઈસીસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ગ્રેગ બાર્કલે છે. પ્રશ્ન નંબર 3 છે મિત્રો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે કે આઈસીસી દ્વારા કયા ખેલાડીને સર ગારફિલ્ડ સોર્બસ ટ્રોફી 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે? તો એ છે મિત્રો પેટ કમિન્સ, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે, તેને આપવામાં આવી છે સર ગારફિલ્ડ સોર્બસ ટ્રોફી. ઓકે, આ યાદ રાખવાનું છે તમારે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 4 છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કયા ખેલાડીને રિચેલ હાયહે ફ્લિન્ટ ટ્રોફી 2023થી સન્માનિત કરવામાં આવ્યા છે? નેટ સાઇવર બ્રન્ટ, ઓકે, ઇંગ્લેન્ડના ખેલાડી છે. ઓકે, ત્યારબાદ છે મિત્રો પ્રશ્ન નંબર 5, કોને આઈસીસી 2023ના મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? એ છે મિત્રો વિરાટ કોહલી. ઓકે, આ તમારે યાદ રાખવાનું રહી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે. મેન્સ ODI ક્રિકેટર ઓફ ધ યર 2023 માટે કોણ છે? વિરાટ કોહલી. તેવી જ રીતના મિત્રો મહિલા ODI ક્રિકેટર ઓફ ધ યર 2023 કોણ છે? ચમારી અટ્ટાપટ્ટુ, જે શ્રીલંકાના પ્લેયર છે. ઓકે, પ્રશ્ન નંબર 6 છે મિત્રો, આઈસીસી 2023નો પુરુષ ટેસ્ટ ક્રિકેટનો ક્રિકેટર કોણ બન્યો છે? પુરુષ ટેસ્ટ ક્રિકેટર એ છે મિત્રો ઉસ્માન ખ્વાજા, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે તેઓ. તેવી જ રીતના મિત્રો હવે પ્રશ્ન નંબર 7 છે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ મેન્સ T20 ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? સૂર્યકુમાર યાદવ, યાદ રાખવાનું છે. ઓકે, T20 ક્રિકેટર ઓફ ધ યર 2023. ઓકે, ભારતના જેટલા છે એ બધા બે વાર રિપીટ કરીશ, આ યાદ રાખવાના રહેશે તમારે ખાસ. ત્યારબાદ મિત્રો T20 ક્રિકેટર ઓફ ધ યર 2023 મહિલા કોણ છે મિત્રો? એ છે હેલી મેથ્યુઝ, વેસ્ટ ઇન્ડિઝના ખેલાડી છે. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, કોને આઈસીસી દ્વારા વર્ષ 2023ના શ્રેષ્ઠ ઉભરતા ક્રિકેટર એટલે કે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યા છે? એ છે મિત્રો રચિન રવિન્દ્ર, ઓકે, ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. અને મહિલા ઇમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યર 2023 કોણ છે? ફોઈબે લીચફિલ્ડ, ઓકે, ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે જેઓ. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના વર્ષ 2023ના અમ્પાયર ઓફ ધ યર, ઓકે, અમ્પાયર મિત્રો કોણ છે? રિચાર્ડ ઇલિંગવર્થ, ઇંગ્લેન્ડ. ઓકે, ઇંગ્લેન્ડના છે જેઓ, તેમને મળ્યો છે. વિડીયો મિત્રો ખરેખર જો તમને પસંદ આવતો હોય તો લાઇક આપવાનું તો ભૂલતા જ નહીં, તમારા મિત્રો સુધી શેર કરી દેજો
અને આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી ક્વિઝને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, આ પ્રશ્ન હવે જે છે એ મિત્રો મોસ્ટ એમ્બી છે, આવનાર કોઈ પણ પરીક્ષામાં આ પ્રશ્ન તમને જોવા મળશે. બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એટલે કે BCCI દ્વારા 2022-23 માટે ભારતના શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પુરુષો માટે પોલી ઉમરિંગ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે? હવે BCCI દ્વારા મિત્રો 2023નો શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુરુષ માટે પોલી ઉમરિંગ એવોર્ડ, ઓકે, કયો છે? પોલી ઉમરિંગ શુભમન ગિલને આપવામાં આવ્યો છે. ઓકે, આ યાદ રાખજો. તેવી જ રીતના મિત્રો મહિલાની અંદર કોણ છે પોલી ઉમરિંગ એવોર્ડ માટે? દીપ્તિ શર્મા. ઓકે, આ બંને ખેલાડીના નામ યાદ રાખજો, શુભમન ગિલ અને દીપ્તિ શર્મા, પોલી ઉમરિંગ માટે. પ્રશ્ન નંબર 11 છે મિત્રો, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, આ મિત્રો ફૂલ ફોર્મ કેટલી વાર પરીક્ષામાં પૂછાઈ ગયું છે, ઓકે, બધાને આવડતું જશે હવે તો. તો મિત્રો BCCI દ્વારા કોને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે? તો એ છે મિત્રો રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયર, આ બંનેને આપવામાં આવ્યો છે. આ બંને મિત્રો તમને A અને B ઓપ્શનમાં આપી શકે છે, પ્લસ C આપી શકે છે કે ભાઈ આપેલ તમામ. તો ઓપ્શન C તમારો રાઈટ રહેશે, રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને કર્નલ CK નાયડુ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળેલ છે. તો વિડીયો મિત્રો તમને ખરેખર પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.